नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे धोरण 8 में विज्ञान विषय में प्रकरण त्रीजु एनुं नाम छे संश्लेषित रेशा अने प्लास्टिक, बराबर छे। एना माटेनो लेक्चर 8मो छे। अगाउना लेक्चर नी अंदर तमने ख्याल होय तो प्लास्टिक पसंदगीना पदार्थ तरीके प्लास्टिक एनो उपयोग थाय छे, बराबर। एना विशे आपणे समझ्या हता प्लास्टिक ए बिन प्रतिक्रियाशील छे। एना विशे आपणे समझ्या हता, बे थियरी आपणे समझ्या हता, पसंदगीना पदार्थ तरीके प्लास्टिक, एनी अंदर आपणे जोई ग्या हता के भाई प्लास्टिक नो उपयोग घणी बधी जग्याए थाय छे। મોટરો, હવાઈ જહાજ, કાર, બરોબર, ટુ વ્હીલરના સ્પેર પાર્ટ, બરોબર, ઇલેક્ટ્રિક વાયર ઉપરનું જે પડ છે એ પડ, ઘર વપરાશની અંદર, બરોબર, એમ ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। કેમ? કારણ કે એનું હળવું વજન, સસ્તી કિંમત, બરોબર, સરળતાથી પ્રાપ્ય છે। આ બધા ગુણધર્મોને લીધે, આ બધી બાબતોના લીધે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। એના વિશે આપણે સમજ્યા હતા। પછી આપણે એ વાત કરી ગયા હતા કે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે। એની અંદર આપણે એ જોયું હતું કે જ્યારે લોખંડ જેવી જે વસ્તુઓ છે, લોખંડ જેવી વસ્તુઓ કે જે હવા અથવા તો ખુલ્લા વાતાવરણની અંદર અથવા તો ભેજના સંપર્કમાં આવે તો એને કાટ લાગવાની સંભાવના રહે છે, કાટ લાગે છે। પણ પ્લાસ્ટિક એક એવું છે કે જે હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, માટે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે। એના વિશે આપણે સમજી ગયા હતા અને હવે આપણે સમજવું છે કે ભાઈ પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે, સમજાવો। તો પ્લાસ્ટિક એ હળવું છે, મજબૂત છે, ટકાઉ છે અને કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે એવું હોવાથી ઘણી બધી બાબતો માટે એને વાપરવામાં આવે છે। પ્લાસ્ટિક એ હલકું છે, મજબૂત છે, બરોબર, ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલી શકે એ પ્રકારે છે, સાથે કોઈ પણ આકાર કે કદની અંદર એને ઢાળી શકાય છે। ધારો કે તમે કોઈ ચોરસ પાત્રની અંદર ઢાળશો તો એ ચોરસ આકાર ધારણ કરશે, ધારો કે એને ગોળ રાઉન્ડ પાત્રની અંદર ઢાળશો તો એ ગોળ રાઉન્ડ જેવું આકાર ધારણ કરશે, માટે એને કોઈ પણ આકાર કે કદની અંદર એને ઢાળી શકાય છે। એટલા માટે એને ઘણી બધી બાબતો માટે એનો વાપરવામાં આવે છે। એક્ઝામ્પલ પર આપણે અગાઉના લેક્ચરની અંદર એ પણ વાત કરી ગયા હતા કે ભાઈ ઘણા બધા કેમિકલો, ઘણા બધા રસાયણોનો સંગ્રહ કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, પ્લાસ્ટિકના પાત્રો એનો ઉપયોગ કરવામાં આવે છે। કેમ? કારણ કે પ્લાસ્ટિકને કોઈ કાટ લાગવાની એ પ્રકારની સંભાવના રહેતી નથી, બરોબર, એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે। હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ કદ કે આકારની અંદર ઢાળી શકે એવું છે, એટલા માટે એને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે। બીજું કે પ્લાસ્ટિક એ સામાન્ય રીતે ધાતુ કરતાં કેવું હોય છે? સસ્તું હોય છે। લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ આ પ્રકારની જે ધાતુ છે એ ધાતુ કરતાં પ્લાસ્ટિક બિલકુલ કેવું છે? સસ્તું છે, માટે એનો ઉપયોગ ઔદ્યોગિક ઉદ્યોગોમાં, બરોબર, મોટા મોટા ઇન્ડસ્ટ્રી, મોટા મોટા ઉદ્યોગોની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। હમણાં મેં તમને વાત કરી કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ ઉદ્યોગ કે જેની અંદર રસાયણો, કેમિકલનો સંગ્રહ કરવો હોય તો એના માટે પ્લાસ્ટિકનું પાત્ર પસંદ કરવામાં આવે છે। તમે દાખલા તરીકે ઘર વપરાશની અંદર, બરોબર, જે એસિડનો ઉપયોગ કરો છો તો એ એસિડને ભરવા માટે પણ પ્લાસ્ટિકની બોટલને પસંદ કરવામાં આવી છે। કેમ? કારણ કે પ્લાસ્ટિક એને કોઈ કાટ લાગતો નથી, બરોબર છે, પ્લાસ્ટિક એ ટકાઉ છે, મજબૂત છે, એટલા માટે એ એસિડ, એ રસાયણ એને પ્લાસ્ટિકની બોટલની અંદર ભરવામાં આવે છે। અને એના સિવાય પણ કેટલાય ઉદ્યોગોની અંદર કેટલા એવા ખૂબ ખતરનાક, ખૂબ ઝેરી રસાયણો હોય છે તો એ ઝેરી રસાયણોનો સંગ્રહ માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે ઉદ્યોગોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, સાથે ઘર વપરાશની ચીજ વસ્તુઓની અંદર પણ, બહોળા વપરાશની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। તમે તમારા ઘર વપરાશની અંદર, ઘરની અંદર તમે નજર કરો તો તમને સૌથી વધારે વસ્તુ એ પ્લાસ્ટિકની બનેલી તમને જોવા મળે છે। લોખંડની વસ્તુ ઓછી હશે, એલ્યુમિનિયમની ઓછી હશે, સ્ટીલની ઓછી હશે, પણ પ્લાસ્ટિકની વસ્તુઓ સૌથી વધારે છે। કેમ? કારણ કે પ્લાસ્ટિક એ બિલકુલ સસ્તું છે, પ્લાસ્ટિકની તમે વસ્તુઓ બજારની અંદર ખરીદવા જાઓ તો બિલકુલ સસ્તા ભાવની અંદર હોય છે, સાથે એ લાંબા સમય સુધી ચાલી શકે એ પ્રકારે પણ હોય છે, બરોબર, વજનમાં બિલકુલ ખૂબ હલકું હોય છે, બરોબર છે। અને તમે એ પણ કદાચ જોયું હશે અથવા તો ખ્યાલ હશે અથવા તો નહીં હોય કદાચ, જો કદાચ તમે પ્લાસ્ટિકની ઘર વપરાશની અંદર કોઈ વસ્તુ તમારે તૂટી ગઈ છે તો તૂટી ગયેલી જે પ્લાસ્ટિક છે એના એ પ્લાસ્ટિકને ઓગાળી અને એમાંથી નવી વસ્તુ, ચીજ વસ્તુઓ તૈયાર કરી શકાય છે, એટલે એનું રિસાયકલ પણ કરી શકાય છે। અને આ બધી બાબતોના લીધે પ્લાસ્ટિકના બહોળા વપરાશનો ઉપયોગ થાય છે, બરોબર છે।
સાથે પ્લાસ્ટિકના મિત્રો ઘણા બધા રંગોની અંદર રંગી શકાય છે અને તમે જુઓ કે ભાઈ પ્લાસ્ટિકની વસ્તુ એ કોઈ ચોક્કસ એક જ રંગની અંદર ઉપલબ્ધ હોતી નથી, ઘણા બધા રંગોની અંદર એ ઉપલબ્ધ હોય છે. એટલા માટે પ્લાસ્ટિક અને ઘણા બધા રંગોમાં રંગી શકાય છે, એનું રિસાયકલ કરી શકાય છે. હમણાં જ મેં વાત કરી, રિસાયકલ કરી શકાય છે. તૂટી ગયેલા પ્લાસ્ટિકમાંથી એને ઓગાળી, એને પીગાળીને એમાંથી નવી વસ્તુ તૈયાર કરવી, જેને કહેવાય રિસાયકલ. તો પ્લાસ્ટિકનું રિસાયકલ પણ કરી શકાય છે અને પ્લાસ્ટિકને પીગાળી શકાય છે, ઓગાળી પણ શકાય છે, બરોબર છે. તો આ એના ગુણધર્મો છે કે ભાઈ પ્લાસ્ટિકને રંગી શકાય છે ઘણા બધા રંગોમાં, રિસાયકલ કરી શકાય છે, પ્લાસ્ટિકને પીગાળી શકાય છે, પ્લાસ્ટિક હળવું છે, મજબૂત છે, ટકાઉ છે, કોઈ પણ કદમાં ઢાળી શકાય છે, બરોબર. આ એના શું છે, ગુણધર્મો છે. પછી એના ઉપયોગ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઉદ્યોગોમાં, ઘણો વપરાશની ચીજ વસ્તુઓમાં, એના સિવાય બરોબર મોટર કાર, હવાઈ જહાજ, બરોબર એની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. તો આ એના ઉપયોગો છે. અને પ્લાસ્ટિક એ ધાતુ કરતા બિલકુલ કેવું હોય છે, સસ્તું હોય છે, બરોબર છે. તો આપણે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ, બરોબર, એના વિશે આપણે સમજ્યા. બીજું છે કે ભાઈ પ્લાસ્ટિક એ અવાહક છે. અવાહક છે એટલે પ્લાસ્ટિકમાંથી કોઈ વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકતો નથી, વિદ્યુતનું વહન થઈ શકતું નથી. એટલા માટે પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે, અવાહક છે, બરોબર છે. પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે, અવાહક છે. તો જોઈએ, પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે, અવાહક. ઉષ્મા બરોબર એનું પણ અવાહક છે અને વિદ્યુતની દ્રષ્ટિએ પણ અવાહક છે. ગરમીનું પણ અવરોધ કરે છે. અને એટલા માટે તમે જોયા હશો, જોયું હશે કે ભાઈ ઘર વપરાશની અંદર ઘણી બધી વસ્તુઓ કે જેના હાથા કે જેને હેન્ડલ કહીએ છીએ, એ હેન્ડલ એસાના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. કેમ? કારણ કે પ્લાસ્ટિક એ ઉષ્માનું શું કરે છે, અવરોધ કરે છે. ઉષ્માનું સરળતાથી વહન કરતું નથી અને વિદ્યુતનું પણ વહન કરતું નથી. એટલા માટે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે, અવાહક છે, બરોબર છે. અને એટલા જ માટે તમને ખ્યાલ હશે કે ભાઈ ઇલેક્ટ્રિક વાયર ઉપરનું જે બળ હોય છે, વિદ્યુતના પ્રવાહ, વિદ્યુતનું વહન માટેના જે વાયરો હોય છે, તમારા ઘર વપરાશની અંદર તમે જોયેલા હશે, બરોબર છે. તો ઇલેક્ટ્રિક વાયર ઉપરનું જે પડ હોય છે, એ પડ શાનું હોય છે, પ્લાસ્ટિકનું હોય છે. અને એટલા જ માટે તમે પ્લાસ્ટિકના વાયરને તમે સ્પર્શ કરો છો તો સરળતાથી તમને કરંટ લાગતો નથી. કેમ? કારણ કે ઉપરનું જે પડ છે, એ પડ એ પ્લાસ્ટિકનું હોય છે અને પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે, અવાહક છે. એટલા માટે તમે સ્પર્શ કરો તો એને કોઈ કરંટ લાગતો નથી. તો ઇલેક્ટ્રિક વાયર ઉપરનું જે પડ છે, એ પડ પણ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. સાથે તમે સ્ક્રૂ ડ્રાઈવર, સ્ક્રૂ ફિટ કરવાના જે મશીનો હોય છે, બરોબર છે, તો એના હેન્ડલ બરોબર એ પણ શાના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. ઘણી વાર તમે જોયા હશે ઇલેક્ટ્રિકની અંદર ઘણા બધા કામ કરવા માટે ઘણા બધા મોટા મશીનોનો ઉપયોગ પણ થાય છે. એમાં સ્ક્રૂ ડ્રાઈવર માટેનું એક મશીન આવે છે. તો એ મશીન એનું જે હેન્ડલ હોય છે, એ હેન્ડલ પણ કેવું સારું બનેલું હોય છે, પ્લાસ્ટિકનું બનેલું હોય છે. કેમ? કારણ કે પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે, અવાહક છે. સાથે તમે ઘર વપરાશની અંદર જે તળવા માટેની જે કડાઈ, કોઈ વસ્તુ કે જેને તમે તેલની અંદર તળો છો, તો એ તળવા માટેની જે કડાઈ છે, એ કડાઈ એના હેન્ડલ, એ હેન્ડલ પણ સારા બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. સાથે તમે એ જોયું હશે કે ઘર વપરાશની અંદર થર્મોસ્કોચ હોય, થર્મોસ બરોબર, પછી નોનસ્ટિક જે તવી હોય છે, તવી રોટલી શેકવા માટેની જે તવી હોય છે, તવી, તો એ તવીના જે હેન્ડલ હોય છે, એ હેન્ડલ પણ સારા બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે. કેમ? કારણ કે ઉષ્મા એટલે કે ગરમી બરોબર એનું કેવું છે, અવાહક છે, બરોબર છે. તો આપણે પ્લાસ્ટિક એ અવાહક છે એના વિશે આપણે સમજ્યા. વિદ્યુત અને ઉષ્માની દ્રષ્ટિએ બિલકુલ અવાહક છે, એટલા માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ લગાવેલું હોય છે, સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલ એ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે, સાથે ઘર વપરાશની અંદર જે તળવા માટેની જે કઢાઈ હોય છે, કઢાઈના હેન્ડલ એ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે, નોનસ્ટિક જે તવી રોટલી શેકવા માટેની જે તવી, એના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે, થર્મોસ બરોબર, તો એ પણ પ્લાસ્ટિકનું બનેલું હોય છે. એના સિવાય ઘણી બધી ચીજ વસ્તુઓ કે જે સામાથી બનેલી હોય છે, પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે, બરોબર છે. તો અહીંયા આપણે બંને થિયરી સમજ્યા, પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે, અને બીજું પ્લાસ્ટિક અવાહક છે. બંનેની અંદર છે ટોટલ 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે પ્લાસ્ટિકના ગુણધર્મો જણાવો. તો પ્લાસ્ટિકના ગુણધર્મોની અંદર આપણે વાત કરીએ તો પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ, કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે, રંગી શકાય છે, રિસાયકલ કરી શકાય છે અને પીગાળી શકાય છે. આ એના ગુણધર્મો છે. એમાંથી તમારે કોઈ પણ 2 કે 3 ગુણધર્મો તમારે લખવાના છે,
બરોબર છે. બીજો પ્રશ્ન છે, પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? તો પ્લાસ્ટિક એ વિદ્યુતની દ્રષ્ટિએ બિલકુલ અવાહક છે. બરોબર છે. ત્રીજો પ્રશ્ન છે, પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો પ્લાસ્ટિકનો ઉપયોગ અહીંયા તમે કહી શકો કે ઉદ્યોગોની અંદર, ઘર વપરાશની ચીજ વસ્તુઓની અંદર, બરોબર, ઇલેક્ટ્રિક વાયર ઉપર જે પ્લાસ્ટિકનું પડ, બરોબર, ઉપરનું જે પડ એ પણ પ્લાસ્ટિકનું બનેલું હોય છે, સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલ પ્લાસ્ટિકના બનેલા હોય, તળવાની જે કઢાઈ એ પણ પ્લાસ્ટિકની બનેલી હોય, એના સિવાય ઘણા બધા એના ઉપયોગો છે. હવાઈ જહાજ, અવકાશ, બરોબર, હવાઈ જહાજ, બરોબર, તો એના જે સ્પેરપાર્ટ છે એ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. બરોબર. તો આ બધી જ જે ચીજ વસ્તુ હોય છે એ પ્લાસ્ટિકની બનેલી હોય છે. બરોબર. તો પાઠ્યપુસ્તકની અંદર બંને થિયરી આપેલી છે, વ્યવસ્થિત રીતે વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ આવે તો તમારી પાસે વિડીયો છે જ, એને તમે સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો. અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જૈવ વિઘટનીય પદાર્થો, જૈવ અવિઘટનીય પદાર્થો એ બંને વિશે આપણે સમજવાનું છે, એનો ગોઠવો એના વિશે આપણે સમજવાનું છે. બરોબર. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.